भरूच नगरपालिकाना वोर्ड नंबर 10 ना रहीशોએ પાલિકાને રોડ રસ્તા અને સફાઈ બાબતે રજૂઆત કરી હતી। भरूच नगरपालिकाना वोर्ड नंबर 10 માં આવેલા ચાર રસ્તા ફૂરજા સહિત આજુબાજુના વિસ્તારમાં સફાઈ ન થતી હોય, કચરાની પેટીઓ ભરાઈ ગયા બાદ પણ દૂર ન થતી હોય, ઉભરાયેલી કચરા પેટીઓનો કચરો ગટરોમાં જતો હોવાના કારણે ગટર જામ થઈ જવી, ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવું, પીવાનું પાણી ગંદુ આવવું સહિત વિસ્તારમાં सफाई कर्मियों डोक्यू सुद्धा न करता होवाना आक्षेप साथे स्थानिकोए भरूच नगरपालिकाना विपक्षों ने साथे राखी पालिका प्रमुख ने रजूआत करी हती के समस्यानो अंत लाववानी बाहेधरी आपता मामलो ठाड़े पड़ियो हतो। वोर्ड नंबर 10 ना रहीशोए विपक्षों ने साथे राखी तेओनी समस्या हल थाय तेवी मांग करी रह्या छे, त्यारे जोवू रह्यू के वोर्ड नंबर 10 ना रहीशोए आंदोलन करवू पड़े छे कि तेनी समस्यानुं निराकरण थाय छे। आज रोज अमे वोर्ड नंबर 10 ना रहीशो नगरपालिकानी अंदर अमारा जे महत्वनो जे मुद्दो छे साफ सफाई ने लईने अहींया विरोध पक्षना नेता शमशाद अली सैयद अने दंडक हेमंतभाई कोठीवाला ने साथे लईने प्रमुखश्रीने अमे रजूआत करवा आव्या छे कि अमारा वोर्डनी अंदर साफ सफाई एटले के गंदकीनुं साम्राज्य वोर्ड नंबर 10 बनी गयेलुं छे। ત્યાંના સેનેટરી ઓફિસરોને અમે ફોન કરીએ છીએ, તેની રજૂઆત કરીએ છીએ, અમારી રજૂઆતને અવગણના કરવામાં આવે છે અને અમને એવું કહે છે કે ભાઈ અમારી પાસે માણસો નથી, કામદારો નથી। તો આ એ સમસ્યા નગરપાલિકાની છે, અમારી નથી, અમારા રહીશોના નથી। અમે સંપૂર્ણ વેરો નગરપાલિકાને ભરીએ છીએ અને અમને જે સુવિધા નગરપાલિકા નથી આપતી તો અમે કોની પાસે રજૂઆત કરવા જઈએ? આ અમારી એક મોટા મોટી સમસ્યા છે। નીચલો વર્ગ અમારો ખુલ્લી ગટરો અને નાની મોટી ગલીઓથી ભરેલી છે, ત્યાં સાફ સફાઈ કામદારો આવતા નથી। બે બે ત્રણ મહિના થઈ જાય, અમુક જગ્યાએ તો વર્ષ થઈ જાય, છતાં પણ ત્યાં કામદારો સાફ સફાઈ કરવા આવતા નથી। અને જ્યારે અમે સેનેટરી ઓફિસરને આ બાબતમાં રજૂઆત કરીએ છીએ તો એક જ પ્રશ્ન અમારી પાસે લખીને ઊભો થઈ જાય છે, હાથ ઊભા કરી દે છે કે અમારી પાસે માણસો નથી, કામદાર નથી, તમે ઉપર રજૂઆત કરો। અમે જ્યારે ઉપર રજૂઆત કરીએ છીએ ત્યારે ઉપરથી પણ અમને ખાલી સાંભળવામાં આવે છે, અમારી રજૂઆતને પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું નથી। છેવટે ના છૂટકે અમારે વિરોધ પક્ષને લઈને આક્રમકથી અમારે પ્રમુખશ્રીને રજૂઆત કરવામાં અમે અહીંયા આવ્યા છે અને વહેલામાં વહેલી તકે સફાઈ કામદારનો નિકાલ લાવે અને એ જે પણ સેનેટરી ઓફિસરો છે એ પોતાની ફરજ બજાવે। 10 માણસો હોય, 15 માણસો હોય, 20 માણસો હોય, પણ એમને કામ કરવાની ને કામ કરાવવાની આવડત હોય તો હું માનું છું કે અમારા વિસ્તારની અંદર સાફ સફાઈનો જે મુદ્દો છે તે પૂર્ણ થઈ જાય, પરંતુ જાણી જોઈને આ લોકો સાફ સફાઈ કરવા માંગતા નથી। છેવટે અમે શમશાદ અલી સૈયદ સાહેબ અને દંડક અને અમારા સંપૂર્ણ આપણે અમે પ્રમુખશ્રીને મળવા આવ્યા છે, એમણે અમને બાહેધરી આપેલી છે, શાંતિથી સાંભળેલા છે અને એમણે ચાલો રજૂઆત કરેલી છે અને વહેલી તકે નિકાલ લાવશે એવું પ્રમુખશ્રીએ અમને આશ્વાસન આપેલું છે।